નમસ્કાર મિત્રો, હું છું સૌરભ રવારી. આજે વાત કરવાની છે કે હેકર જે છે તમારો ફોન કેવી રીતે હેક કરતા હોય છે, તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન હોય છે એ કેવી રીતે મેળવતા હોય છે. આજે જોઈએ તો ટેકનોલોજીનો યુગ ઘણો આગળ વધી ચૂક્યો છે, ત્યારે ઇન્ટરનેટ જે છે દરેક મોબાઈલના અંદર એક્સેસ હોય છે. લોકો મોબાઈલનો યુઝ કરતા હોય છે, ઇન્ટરનેટનો યુઝ કરતા હોય છે, સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય છે. હવે આ હેકિંગ જે છે એ ઘણું જ એમ કહેવાય ને સરળ બની ચૂક્યું છે હેકર્સ માટે, સરળ એકદમ સરળ થઈ ચૂક્યું છે. હેકિંગ એ લોકો ઇઝીલી કરી દે છે, તમારા ફોનને હેક કરી નાખતા હોય છે. તો એની પાછળનું ઘણા બધા કારણો છે, તમારો ફોન કેમ હેક થાય છે અને હેક કરાવનારની અંદર બી તમારો હાથ હોય છે, તમારો ફોન એમ જ કોઈ હેક નહીં કરી શકે, તમે પરમિશન નહીં આપો, તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે, કઈ કઈ બાબતો જે છે તમારે મગજમાં બેસાડવી પડશે, તો તમારો ફોન જે છે હેક નહીં થાય. અને કોઈ પણ દુનિયાનો હેકર જે છે બને તમે તમારો ફોન હેક નહીં કરી શકે, જો તમે થોડીક બાબતોની કાળજી રાખશો, ધ્યાન રાખશો. તો સૌથી પહેલી વાત જે હોય છે, પ્રથમ વાત કે તમારો ફોન હેક કેવી રીતે થાય છે, આ હેકિંગ સિસ્ટમ એ લોકો કેવી રીતે સ્ટાર્ટ કરતા હોય છે, એ બધી બાબત આવે છે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે અમારો ફોન જે હેક થાય છે, હે તો અમે તો કોઈ મોટા પર્સનાલિટી છીએ નહીં, કોઈ સુપરસ્ટાર છીએ નહીં, કે કોઈ મોટા નેતા નથી કે અમારો ફોન એ હેક કરવો, એને જોઈએ કે અમારો ફોન હેક કોઈ કરે. ઘણા લોકો એવું માનતા બી નથી કે અમારો ફોન હેક થશે. બટ એક નોર્મલ પર્સન, એક કેવા ને મિડલ ક્લાસ માણસ બી આજે એમનો ફોન જે છે હેક થઈ શકે છે. હા, તમે એકદમ મિડલ ક્લાસ માણસ છો તો બી તમારો ફોન હેક થઈ શકે છે. ચલો જાણીએ કઈ રીતે તમારો ફોન હેક થાય છે. ફર્સ્ટ થિંગ કે તમે તમારો ફોન જે હોય છે, કોઈ બી તમારો જે મોબાઈલ ફોન હોય છે, એન્ડ્રોઈડ કે આઈઓએસ, એમને શું થતું હોય છે, તમે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જાઓ કે ગમે તે વેબ બ્રાઉઝરની અંદર જાઓ, તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હો છો, બરાબર. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો તમારા મોબાઈલ ફોનની અંદર, ત્યારે શું થતું હોય છે, તમે એપ્લિકેશન ગમે તે ઓપન કરો ઇન્સ્ટોલ કરીને, ત્યારે એની અંદર તમે ઘણા બધા અલાઉ ડીને એવો ઓપ્શન આવતા હોય છે, ઘણી બધી પરમિશન તમારી પાસે માગતું હોય છે એપ્લિકેશન. હવે તમે એપ્લિકેશન ઓપન કરશો, ત્યાં એક ઉપર લખેલું આવતું હશે ઘણી વખત કે કોન્ટેક્ટ, તો તમે અલાઉ કરશો કે ડિનાઈ કરશો, તો તમને એક ઓપ્શન આપતો હોય છે. પછી તમારું લોકેશન હોય છે, પછી તમારી જે સેન્સર ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે, એના વિશે તમને એ એપ્લિકેશન પૂછે છે, તમારી મંજૂરી મેળવવા માગે છે કે તમે એક્સેસ કરો છો કે એને ડિનાઈ કરી નાખો છો. તો આપણે શું કરીએ છીએ, મોબાઈલ યુઝ કરતા હોય ત્યારે મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ઓપન કરીને ફટાફટ બધું અલાઉ કરતા હોઈએ છીએ, બરાબર. અને તમે જ્યારે અલાઉ કરતા હો છો ત્યારે એ બધી પરમિશન તમે આપી દો છો હેકરને, એ હેકરને તમે બધી પરમિશન આપી દો છો કે ભાઈ તું મારા મોબાઈલનો ગમે તે યુઝ કર, બેફિકર કર, એ તમે એને તમારા મોબાઈલમાંથી જ એને બધું સેવ કરો, એવું કહી શકાય, તો એ વાત ખોટી ના પડે. એઝ એન એક્ઝામ્પલ, તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું, મેં જ કર્યું, અને બને ત્યાં સુધી પ્લે સ્ટોર પર ઓછા એપ આવા અવેલેબલ હોય છે જે તમારી ઇન્ફોર્મેશન ચોરી કરતા હોય છે, પણ તમે જે બીજા બધા એપ્લિકેશનો મેળવવા માટે ગમે ત્યાંથી ગમે તે બ્રાઉઝર્સની અંદર જઈને આ કરતા હો છો, કે કોઈ ફ્રેન્ડે તમને કંઈ શેર કરીને તમે એનો યુઝ કરતા હો છો, હવે મેં અલાઉ આપી દીધું, ત્યારે હવે શું થશે, હવે સિસ્ટમ વર્ક કેવી રીતે કરશે, તમે અલાઉ આપી દો, બધી જે ઇન્ફોર્મેશન તમારા ફોનની છે, તમારા કોન્ટેક્ટ લિસ્ટ છે, તમારું જે કોલ લોગ છે, કે તમારી જે બી બેંક ડિટેલ્સ હોય, તમારું જે બી અંદર કંઈ બી ઇન્ફોર્મેશન હોય છે, બધી જ ઇન્ફોર્મેશન જે છે એ હેકરના જે સર્વર હોય છે એની અંદર જતી હોય છે, બરાબર. હેકરના સર્વરની અંદર જ્યારે જાય, પછી જે હેકર હોય છે ઇઝીલી તમારું જે બધો ડેટા છે ઓપન કરી શકે છે. અને ઘણા બધા હેકર શું કરતા હોય છે, ખબર છે, આ ઇન્ફોર્મેશન જે તમારી એ કેમ મેળવે, હવે તમે તો કોઈ મોટા સેલિબ્રિટી છો નહીં કે તમારા બધા રાજમાર્ગ લાવે લોકો, પણ તમારી ઇન્ફોર્મેશન બી કેમ ચોરી કરે, એની પાછળનું કારણ એ હોય છે કે હવે તમારી જે ઇન્ફોર્મેશન હોય છે એ વેચવામાં આવે છે, તમારી જે બી ઇન્ફોર્મેશન હોય છે એ બધી વેચવામાં આવતી હોય છે. બીજા બધા ઘણી બધી એવી કંપનીઝ હોય છે જે તમારી ઇન્ફોર્મેશન પૈસા આપીને ખરીદતી હોય છે, ઓકે. તો તમે બી સેફ તો નથી જ, અને તમે થોડું ધ્યાન રાખો તો તમારો ફોન હેક બી નહીં થાય. થોડુંક એવું ધ્યાન રાખવું પડશે આ બાબતે, તમે કોઈ બી એપ્લિકેશન પર એલાઉ ના આપી દો, એને રીડ કરો એ શું કહેવા માગે છે, એપ્લિકેશન કઈ છે, ટ્રસ્ટેડ છે કે નથી. અને બને ત્યાં સુધી બીજી પ્લે સ્ટોર સિવાય ઘણી બધી જગ્યાઓ અવેલેબલ હોય છે એપ્લિકેશન માટે, પણ ત્યાં ના જવું એ એક સેફ્ટીનો વિષય રહે છે, બરાબર. તો આ થોડીક એવી ઇન્ફોર્મેશન હતી જે મને લાગી કે તમને જાણ કરવી જોઈએ કે હેકિંગ કઈ રીતે થતી હોય છે, તમારો ફોન બને ત્યાં સુધી કેવી રીતે હેક થતો હોય છે. તો આ વાત જો તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જો બી કોઈ બી તમને પ્રશ્ન હોય તો. જય હિન્દ.